नमस्कार दर्शक मित्रों, माँ आशापुरा न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छू दीप्ति दोषी। तो जोईए आजना स्थानिक समाचार। भूजना रिद्धि सिद्धि नगर विस्तार में पाणीनी समस्या विकट बनवा पामी छे। भूज शहर में आवेल प्रमुख स्वामी नगर विस्तार में सिद्धि विनायक सोसायटी में पाणीनी समस्या सर्जाई छे। नगरपालिका तंत्र द्वारा ताकीदे निराकरण करावे ते जरूरी बनी रह्युं छे। पाणी हाल शियाळानी सीजन में पण जो न मळतुं होय तो ते बाबत गंभीर कही शकाय। आ बाबते पूर्व नगर सेवक अशोकभाई पटेल शुं कहे छे ते सांभळीए। आपना माध्यम थी जाणवा मळ्युं कि सिद्धि विनायक सोसायटी में आ रीतना समस्या छे, तो हूँ तमने 5 वर्षनी वात करूँ तो वोर्ड नंबर 11 में 56-57 सोसायटीओ छे अलग अलग। ज्यां ज्यां अति जरूरियात हती त्यां त्यां आपणे प्रायोरिटी में विकासना कामों कर्या हता। अने धीमे धीमे आखा वोर्ड में आज सुधी मने गर्व थाय छे कि 6-7 करोड़ अंदाजित कामों विकासना कामों वोर्ड नंबर 11 में थया छे। आपश्रीए ज्यारे वात करी कि सिद्धि विनायक सोसायटीनी, तो सिद्धि विनायकनी सोसायटी में समय समय ए लोकोनी मांगणी आवती होय छे। प्रथम मांगणी ए हती कि अमारा विस्तारनी पाणीनी लाइन वारेघड़ी तूटी जाय छे, तो ए लाइन आपणे व्यवस्थित नवेसरथी नवी लाइन नखावी दीधी एटले पाणीनी लाइननी तूटवानो प्रश्न हल थई गयो। त्यारबाद सीसी रोडनी वात आवी, तो आपणे ए सोसायटीनी 4-5 शेरीओ छे ए सोसायटीमां आपणे आगला 2 वर्ष पहेला सीसी रोड बनाव्या हता। अने अत्यारे जे बाकी रहती जे सीसी रोडना काम छे ए कामना टेन्डर थई गया छे अने एजन्सीने काम सोंपाई गयुं छे। एजन्सी द्वारा अन्यत्र काम चालू होता ते काम अत्यारे चालू नथी थई गयुं, पण मारी वात थया मुजब 1-2 दिवसमां ए काम चालू सीसी रोडनुं काम चालू थई जशे। थोड़ाक समय पहेला ए सिद्धि विनायक सोसायटीना अग्रणीओ मारी पासे आव्या हता अने सार्वजनिक चौकनी जे वात करी, એમનો જે વચ્ચે સાર્વજનિક ચોક છે એ 30 લાખના ખર્ચે આખો ઇન્ટરલોક ચોક બનાવવાનો છે અને એ કાર્ય આપણે મંજૂર થઈ ગયું છે અને કારોબારી અને જનરલ બોર્ડમાં પણ પાસ થઈ ગયું છે, એટલે હવે સમય આવશે ત્યારે એ પણ સાર્વજનિક ચોકનું પણ કામ પૂર્ણ થઈ જશે। અને આ બાબતે જ્યારે આ બાકી રહેતી જે સીસી રોડના કામ છે એ એજન્સી દ્વારા કામ ચાલુ કરવામાં આવશે એટલે 100% સિદ્ધિ વિનાયકના રોડના કામ પૂર્ણ થઈ જશે। પાણીની સમસ્યા રીતે હા, વોર્ડ નંબર 11માં પાણીની સમસ્યાનો વારંવાર સમસ્યા સર્જાય છે। એમાં જ્યારે ઉપર નર્મદાના પાણી બંધ હોય અથવા મેઇન લાઇનનું તૂટી ગયું હોય ત્યારે એ પાણીની સમસ્યા સર્જાય છે। અત્યારે 4-5 દિવસે પાણી મળે છે। એ સમસ્યા બાબતે ઘણી વખત ધારાસભ્યશ્રી તેમજ પાર્ટીના પ્રમુખશ્રી અને નગરપાલિકાના પદાધિકારીઓની પણ મિટિંગ અવારનવાર યોજાય છે। અમારા વિસ્તારને જે શિવકૃપા ટાંકામાંથી જે પૂરું પાડતો ટાંકો છે હાલની સ્થિતિ એમની 10 લાખ લીટર છે, એમનામાંથી વોર્ડ નંબર 7-8-11 પાણી વિતરણ થાય છે, પણ આવનાર ભવિષ્યમાં 2-3 મહિનાની અંદર શિવકૃપા ટાંકો 50 લાખ લીટરનો ટાંકો નવો બની જશે ત્યારે આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે। આપના માધ્યમથી જાણવા મળ્યું કે રહેવાસીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે વોર્ડ નંબર 11માં 1 શેરી વારંવાર થાય છે, એ ખોટી વાત છે। આજથી 17 વર્ષ પહેલાં રિલોકેશન સાઇટ બની ત્યારે જે રોડ બન્યા હતા એના ઉપર સીસી રોડ બને છે, એવો કોઈ પણ અમારા ધ્યાનમાં નથી કે 1 રોડ સીસી બની ગયો એના ઉપર ફરી પણ સીસી બને છે એવો અમારા ધ્યાનમાં નથી। અને લગભગ હું કહું છું કે એ જે ડબલ રોડ બનવાની વાત છે ને એ અમારા ધ્યાનમાં જ નથી અને બનતા જ નથી। જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ। કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે। ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે।
સ્થળ સુહાગ રિંગ રોડ ફરસાણી દુનિયાની સામે ભુજ કચ્છ. માંડવી તાલુકાના કોડાય ગામે ત્રિહાનિકા મહોત્સવમાં ચબુતરા અને બગીચાનું ઉદ્ઘાટન કરાયું હતું. ગામમાં જૈન સમાજના યોગદાનને અને જીવદયા આરોગ્ય સેવાને સાંસદ વિનોદ ચાવડાએ બિરદાવ્યું હતું. માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ શુરીશ્વરજી મહારાજની 31મી પુણ્યતિથિ નિમિત્તે બગીચા અને ચબુતરાનું તેમજ પાર્શ્વ પ્રભુજીના રજતરથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુનિ વિદ્યા ચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ વિશેષ ઉપસ્થિત રહી કોડાય ગામના સેવાકીય કાર્યોની સરાહના કરતા કોડાય ગામને માટે જીવદયા અને લોકસેવા ક્ષેત્રે પ્રેરક ગામ ગણાવ્યું હતું. આ પ્રસંગે મુનિ રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ, મુનિ ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ, તારાચંદ મુનિ, રાજા મુનિ આદિ સાધુ સાધ્વી ભગવંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. રાજા મુનિએ માં આશાપુરા ન્યૂઝ ચેનલના કવરેજના વખાણ કર્યા હતા. આ પ્રસંગે ગુરુ ભગવંતની છબીને માળા ચડાવવાનો લાભ હસમુખભાઈ કલ્યાણજી લાલજી છેડાએ લીધો હતો. તેમના સન્માન સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. દાતા મણિબેન કલ્યાણજી છેડા, અમૃતબેન રામજી સંગોઈ, રથના દાતા નરેશ નવનીત શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંગલાચરણ બાદ સ્વાગત પ્રવચન કોડાય જૈન મહાજનના પ્રમુખ અમૂલભાઈ દેઢિયાએ કર્યું હતું. કાર્યક્રમમાં કોડાય ગામના સરપંચ કાનજી પટેલ, માજી સરપંચ વિરલ જોશી, બ્રહ્મ સમાજના આગેવાન સુરેશ જોશી, કોડાયના ચારણ સમાજના અગ્રણી અને માંડવી તાલુકા પંચાયતના માજી પ્રમુખ રાણસીભાઈ ગઢવી, જૈણા ડેરીના માલતીબેન લાલન, નિખિલ લાલન, લલિતભાઈ કલ્યાણજી છેડા, રાજેશ રામજી સંગોઈ, ચિમનભાઈ રાંભિયા, ધીરજભાઈ વિશરિયા, છગનભાઈ છેડા, સુનિલભાઈ સોમાલાલ શાહ, સમીરભાઈ અનુપ સેઠિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડા એકલવીરે કર્યું હતું અને આભાર વિધિ અમૂલભાઈ દેઢિયાએ કરી હતી. ત્રિદિવસીય મહોત્સવ નવકાર મંત્રના નાદથી ગાજી ઉઠ્યો હતો. એકંદરે કોડાય ગામમાં વિશેષ ભક્તિભાવ જોવા મળ્યો હતો. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. પૂજ્ય શ્રી ગુરુ વંદનીય સુબોધપુરીશ્વરી મહારાજની આજે 31મી પુણ્યતિથિ છે અને આ અવસરે કોડાય ગામે પૂજ્ય શ્રી વિજયચંદ્રજી મહારાજ શ્રીના નેતૃત્વમાં છેલ્લા 3 દિવસથી અનેક સેવાકીય કાર્યો અને વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, અન્નક્ષેત્ર, આવાસ, જીવદયા માટે પશુ પંખી ગાયો માટે નાત જાત ધર્મ કોમના ભેદભાવ વગર ગુરુ મહારાજના ટ્રસ્ટના માધ્યમથી અનેક કાર્યો સેવાકીય પ્રવૃત્તિઓ કોડાય અને કચ્છની અંદર થઈ રહી છે. ખરેખર એ બિરદાવવા લાયક છે. જૈન સમાજ દ્વારા પણ અનેક સેવાઓની સુવાસ આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ અને સંપૂર્ણ મહારાજ સાહેબના નેતૃત્વમાં અને જેની જવાબદારી પોતાના ખંભે ઉપાડી કરીને એવા શ્રી અમૂલભાઈ દેઢિયા જે અમારી સાથે છે, એ સતત ને સતત આ બંને ટ્રસ્ટના માધ્યમ બની કરીને, કડી બની કરીને કોડાય ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓ તો મળે જ, પણ એની સાથે સાથે આર્થિક સદ્ધરતા અને કોડાય વિકાસશીલ બને, વિકસિત બને અને સૌ લોકો સુખી થાય એ એમની નેમ રહી છે. હું આજના પ્રસંગે ખરા અર્થમાં દાતાશ્રીઓએ જે રીતે આજે દાન આપ્યું છે, એક પછી એક દાન, લાખો રૂપિયાનું દાન, આ નાની સૂની ઘટના નથી. કચ્છમાં આ પ્રકારના બહુ ઓછા ગામડાઓ હશે કે જે રીતે દાતાશ્રીઓના સહયોગથી, જૈન સમાજની સંસ્થાના સહયોગથી અને પૂજ્ય વિજયચંદ્રજી મહારાજના નેતૃત્વમાં આવા જે કાર્યો થઈ રહ્યા છે એ ખરેખર જોવાલાયક છે. આપણે એને બિરદાવીએ, અભિનંદન કરીએ. આજે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સુબોધ સુરીશ્વરજી મહારાજ સાહેબની 31મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે આજે સવારે 8 વાગે
ચબુતરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે બગીચા નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લગભગ 20 લાખના ખર્ચે ચબુતરો અને બગીચો બની રહ્યા છે. શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધશ્વરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ અને શ્રી કોળાય વિશા ઓસવાળ જૈન મહાજન દ્વારા ગામમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમારા ગામમાં બગીચો ન હતો એનું નિર્માણ પણ હવે થઈ રહ્યું છે, એ ખૂબ આનંદની વાત છે. અને પરમ પૂજ્ય સુબોધશ્વરી સ્વરજી મહારાજ સાહેબ આચાર્ય ભગવંતના આશીર્વાદના પ્રતાપે આ બધા વિકાસના કાર્યો થઈ રહ્યા છે. કોરોના મહામારીમાં આજુબાજુના જે ગામો હતા એમાં અમારા તરફથી માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારા જેટલા કર્મચારીઓ છે ગ્રામ પંચાયત ટ્રસ્ટોના એ બધાને પણ રેગ્યુલર સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ગરીબ માણસો હતા એને પણ કીટનું વિતરણ કરવામાં ટ્રસ્ટ તરફથી આવ્યું હતું. આ વર્ષે તો ભગવાને ખૂબ મહેર કરી છે, પણ આગલા વર્ષે 2-3 વર્ષ વરસાદ ઓછો પડ્યો છે, જ્યારે દુકાળની પરિસ્થિતિ હતી ત્યારે પણ ધર્મભક્તિ ટ્રસ્ટ અને કોળાય વિશા ઓસવાળ જૈન મહાજન દ્વારા લગભગ 80 લાખના ખર્ચે દરરોજ 1200 પશુઓને નિરણ નાખવામાં આવતું હતું. માંડવી તાલુકાના 92 ગામમાં પશુઓમાં જે ખાય એ ચાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 15,000 કેડિયારો ભરેલા નારિયેલ માંડવી તાલુકા અને શહેરમાં નાખવામાં આવ્યા હતા. 3 દિવસના પૂજનના દાતા અલગ છે, જમણવારના દાતા અલગ છે અને કોવિડની પરિસ્થિતિ હોવાથી બધું કોવિડના નિયમ પ્રમાણે અને લિમિટમાં કરવામાં આવ્યું છે. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં, કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ, મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ, બોયઝ માટે જીન્સ શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. માંડવી તાલુકામાં ખાનગી કંપનીઓના વીજ કરંટથી થતા રાષ્ટ્રીય પક્ષી મોરોના મોતથી વહીવટી તંત્રના વલણ સામે તેમજ કંપનીઓ સામે તાલુકાની પ્રજામાં આક્રોશ. માંડવી તાલુકામાં જ્યારથી ખાનગી કંપનીઓએ વીજ પોલ ઊભા કર્યા છે ત્યારથી અત્યાર સુધીમાં અસંખ્ય મોરોના મોત થઈ રહ્યા છે. આ ખાનગી કંપનીઓના વીજ કરંટથી છેલ્લા 2 દિવસમાં તાલુકાના નાગરેચા અને નાની ઉંડોઠ ગામે મોરોના મોત થયા છે. વારંવાર થતા વીજ કરંટથી મોરોના મોત મામલે વન વિભાગ તેમજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ નક્કર પગલાં આ ખાનગી કંપનીઓ સામે ન લેવાતા તંત્ર સામે તેમજ વીજ કંપનીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કંપનીઓ સામે પગલાં કેમ નથી લેવાતા એ સામે લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે. નાગરેચા ગામના અસગરભાઈ માંજોઠીએ અને નાની ઉંડોઠ ગામના પાલુભાઈ ગઢવીએ વીજ પોલ કંપનીઓ સામે તેમજ માંડવીના વહીવટી તંત્ર સામે તાલુકાની પ્રજામાં મોરોના મોત મામલે કોઈ એક્શન વીજ કંપનીઓ સામે ન લેવાતા ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું છે કે માંડવી તાલુકા કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત અગ્રણી અરવિંદસિંહ જાડેજાએ પણ મોરોના મોત મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબા પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. હાલમાં આપણે જોઈએ છીએ કે લગભગ રોજ છાસવારે આપણે છાપો ખોલીએ કે આપણા મીડિયાના માધ્યમથી પણ જોતા હોઈએ છીએ કે દરરોજના એક બે મોર ગમે પણ આ પવનચક્કીઓના વીજશોટના કારણે રોજ મરી રહ્યા છે. મોર એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે અને જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રી મોરને હાથમાં ચણ ખવડાવતા હોય, દાણા નખાવડતા હોય અને આવો મોર પ્રત્યેનો પ્રેમ બતાવતા હોય ત્યારે આજે જો છાસવારે આવી રીતે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા હોય તો એ આપણા દેશ માટે અને કચ્છની જનતા માટે પણ એક શરમજનક બનાવ છે.
અને ખરેખર જ્યાં જ્યાં આ મોર મરી રહ્યા છે ને એમાં જે જે જવાબદાર કંપનીઓ છે, કંપનીઓના અધિકારીઓ છે, એમની સામે આમાં ફરિયાદ નોંધાવી જોઈએ એવી અમારી માંગણી છે. જો જે તે વખતે રતડિયાના અને મંજલની સીમમાં પણ મોરના મૃત્યુ થયા હતા ત્યારે મેં રૂબરૂ મુલાકાત લીધી હતી. અમે વનતંત્રને અને ગરસીસા પોલીસને પણ જાણ કરી હતી, પણ આમાં ક્યાંક ને ક્યાંક જે સરકારી વનતંત્ર છે, પોલીસ છે, એ પણ કંપનીઓ પ્રત્યે કૂણી નીતિ અપનાવી રહી છે. આજે જો સામાન્ય માણસ ક્યાંક મોરને નુકસાન કરે તો એના ઉપર ભારેખમ કલમો લગાવી અને એને ગુનો દાખલ કરીને પોલીસ ધરપકડ કરતી હોય છે, પણ આજે આટલા બધા રોજ કચ્છભરમાં મોરના મોત થઈ રહ્યા હોય અને સરકારી તંત્ર કોઈ પગલાં ન લેતો હોય, પોલીસ કોઈ ફોજદારી ફરિયાદ ન નોંધતી હોય અને વનતંત્રની આમાં જ્યાં જવાબદારી છે એ વનતંત્ર પણ આમાં ફરિયાદ ન નોંધાવે તો એ આપણા માટે કમનસીબી છે. ખરેખર તો આમાં જે જે મોટી કંપનીઓ છે એના જે જવાબદાર અધિકારીઓ છે એના સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ અને આવા જવાબદારોને ધરપકડ કરી અને એમને પાંજરે પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે. જો આ મોરના દિન પ્રતિદિન જે મોત થઈ રહ્યા છે એના બાબતે અમે આવેદનપત્ર પણ આપ્યો છે, સરકારી તંત્રને ફોનથી અને મૌખિક પણ જાણ કરી છે, અને હું હવે આપના માધ્યમથી એવી ખાતરી આપું છું કે ટૂંક સમયમાં અમે કચ્છ અધિકાર લડત સમિતિ વતી કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવવાના છીએ અને આ દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવાના છીએ કે પવનચક્કીઓના કારણે રોજ જે મોરના મોત થઈ રહ્યા છે તો આમાં જે જવાબદાર કંપનીઓ છે એની સામે પગલાં ભરવામાં આવે અને જે રીતે આપ જોઈ રહ્યા છો એ રીતે મોર મરી રહ્યા છે તો ભવિષ્યની પેઢીને મોર માત્ર વોટ્સએપ, ફેસબુક કે મોબાઈલમાં જોવા મળશે. મોર કેવા હતા એ ભવિષ્યની પેઢીને ખબર નહીં પડે. અને મોર નહીં, હું તો કહું છું, આ પવનચક્કીઓના કારણે કચ્છની વન્ય સૃષ્ટિ છે, જીવસૃષ્ટિ છે, એ નષ્ટ પામી રહી છે અને હજુ પણ ઘણી બધી પવનચક્કીઓ, એના વીજ પોલ, વીજ તાર આવી રહ્યા છે જેના કારણે કચ્છની વન્ય સૃષ્ટિ નાશ પામશે અને સાથે સાથે ક્યાંક જોઈ રહ્યા છો કે માણસોને પણ શોટ લાગી રહ્યા છે અને કચ્છનો આખો વાતાવરણ મેગ્નેટિક થઈ ગયો છે. એના કારણે કચ્છમાં રહેવા માટે લોકોને પણ ભવિષ્યમાં મુશ્કેલી પડવાની છે. એક બાજુ સરકાર આને ગ્રીન એનર્જી કરી અને સહકાર સાથ સહકાર આપતી હોય ત્યારે ખરેખર તો આ ગ્રીન એનર્જી નથી પણ આખી જે મેગ્નેટિક વાતાવરણ ઊભો થાય છે એના કારણે કચ્છના સામાન્ય જનજીવન ઉપર પણ આની અસર થવાની છે. એટલે સરકાર વેલીયામાં જાગે અને કચ્છમાં જે પણ આ કંપનીઓ આવી રહી છે એના ઉપર રોક લગાવે. અને અમારી તો એવી માંગણી છે સરકાર સામે અને આ દેશના પ્રધાનમંત્રી સામે કે કચ્છનો સાતો વિકાસ કરવો હોય, કચ્છને જો નંદનવન બનાવવું હોય તો કચ્છ માટે નર્મદાના નીર એ એકમાત્ર જ ઉપાય છે. અને જે રીતે આ કચ્છમાં ઉદ્યોગો આવી રહ્યા છે, કંપનીઓ આવી રહી છે એના કારણે કચ્છની સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ થઈ પડશે અને આવનારી પેઢી છે આખો વાતાવરણ ઊભો થઈ રહ્યો છે, તો એના માટે કચ્છની જનતાએ પણ જાગૃત થઈ અને આમાં સરકાર સામે લડત ચલાવવી પડશે. જે રીતે આજે ખેડૂત આંદોલન સરકાર સામે થઈ રહ્યો છે દિલ્હીમાં, તો હું ધન્યવાદ દઈશ એ પંજાબના, રાજસ્થાનના અને હરિયાણાના ખેડૂતોને જે સરકાર સામે ફાઇટ કરે છે, તો એવી જ અમે ફાઇટ આ કંપનીઓ સામે, જે ઇસ્ટ ઇન્ડિયા જેવી કંપનીઓ છે એ કંપનીઓ સામે ફાઇટ કરવા માટે હવે કચ્છની જનતાએ પણ જાગવો પડશે. અને ક્યાંક ક્યાંક પોતાના સ્વાર્થ માટે જે પણ સત્તા પક્ષના લોકો હોય કે જે કંપનીના એજન્ટો હોય, દોડતા હોય, એમણે પણ આ બાબતે વિચાર કરવો જોઈએ કે બધી વસ્તુ કંઈ રૂપિયાથી નથી પડતી. ક્યાંક ને ક્યાંક માનવ જીવન છે, વન્ય જીવસૃષ્ટિ છે, આ દુનિયામાં રહેતા જે જીવસૃષ્ટિ છે, જો એના ઉપર જ જોખમ ઊભો થશે તો રૂપિયાથી તમે શું કરશો? અને પાછો કચ્છ એ સરહદી જિલ્લો છે, પાકિસ્તાનની લગોલગ આવેલો જિલ્લો છે અને કચ્છના એક એક વ્યક્તિ, એક એક કચ્છની જનતાનો પ્રહરી આજે જ્યારે સરહદના સંત્રી તરીકે કામ કરી રહ્યો હોય ત્યારે કચ્છના એના ઉપર જો આવી રીતે શોટ લાગવાના કારણે ને મેગ્નેટિક વાતાવરણના કારણે જો એના જીવ ઉપર હાનિ થશે તો લોકો અહીંયા નહીં રહે તો એ સરહદ સુરક્ષાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. અને આ બધા મુદ્દાને લઈને અમે આગામી સમયમાં કચ્છ અધિકાર લડત સમિતિ વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ આવેદન આપવાના છીએ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને વનતંત્ર કે જે સિંચાઈ ખાતો પણ આજે જે કંપની તરફી વાતાવરણ ઊભો કરીને જે લોકોને દબાવતા હોય તો એના સામે પણ લડત ચડાવશું એવી આવી માન યોજના માધ્યમથી હું ખાતરી આપું છું. જો માત્ર નાગરેજા, ઉંડોર કે રતડિયા નહીં પણ કચ્છના દરેકે દરેક ગામમાં, તાલુકામાં
જ્યાં જ્યાં મોરની વિશેષ વસ્તી છે, અમે ને પવનચક્કી આવીએ છીએ ત્યાં મોરના તો નાશ થઈ રહ્યો છે, સાથે અન્ય પણ જીવસૃષ્ટિ વન્યસૃષ્ટિને પણ આ નુકસાનકારક થઈ રહ્યો છે. ને આના માટે ખરેખર વનતંત્ર હોય, પોલીસ તંત્ર હોય અને વહીવટીતંત્ર હોય જાગૃત થઈ અને કંપનીઓ સામે પગલાં લેવા જોઈએ. આજે ખરેખર વસ્તુ એ બને છે કે આટલી બધી કંપનીઓ આવી રહી છે પણ એમાં વહીવટીતંત્ર કે પોલીસ તંત્ર કંપનીઓ માટે કામ કરતો હોય અને સામાન્ય માણસને દબાવતો હોય તો સામાન્ય માણસની ફરિયાદ ન લેતો હોય, એટલે વાતાવરણ એવો થાય છે ખરેખર તો પોલીસ હોય કે વહીવટીતંત્ર પ્રજા માટે હોય છે પણ પ્રજા માટે નહીં. અને આ લોકો જો કંપનીઓ માટે કામ કરી રહ્યા હોય તો એ લોકશાહી માટે પણ એક મોટી નુકસાની છે. અને આના માટે પણ આગામી સમયમાં અમે લડત ચલાવવાના છીએ. અને હવે ક્યાંય પણ જો આ રાષ્ટ્રીય પક્ષીનો મોત થાય છે તો એના માટે જે જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર કર્મચારીઓ છે કે જવાબદાર જે પણ લોકો છે એની સામે જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં એના માટે પણ આક્રમણ લડત ચલાવશું એવી આપના માધ્યમથી હું ખાતરી આપું છું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાસ એની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે, ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી. ભલા માણસ મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી, તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98 244 51 764. રામ નામના નાદ સાથે ખડીરમાં સામાજિક સદ્ભાવ બેઠક યોજાઈ. ખડીરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક સદ્ભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ યુવા વાહિની ગુજરાતના અધ્યક્ષ અને એકલધામ ભરૂડિયાના મહંત પૂજ્ય યોગી દેવનાથ બાપુએ સામાજિક મતભેદ દૂર કરવા અને શ્રીરામ કાજ માટે દરેક હિન્દુ એક થઈ અને આગળ આવે એવું આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રિકમભાઈ છાંગાએ રામ જન્મભૂમિ અયોધ્યાના સંઘર્ષો અને કોર્ટના ચુકાદાઓ વિશે ઐતિહાસિક માહિતી આપીને શ્રીરામ કાર્યોમાં મન લગાવીને દરેક મતભેદો ભૂલીને હિન્દુ એકતા પર ભાર મૂકીને રામ કાર્યમાં જોડાઈ જવા હાકલ કરી હતી. શ્રી સાંગવારી ધામ રતનપરના પૂજારી ભીખુનાથજીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ખડીરના તમામ ગામોના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાન નરેન્દ્રભાઈ ગઢવી, નારાયણભાઈ પટેલ, સીમા જનકલ્યાણ સમિતિના ઘનશ્યામભાઈ, રતનપર સરપંચ દશરથભાઈ, ગણેશપર સરપંચ ભીમજીભાઈ, કલ્યાણપર સરપંચ દયાલભાઈ, બાંભડકા સરપંચ બહાદુરસિંહ, અમરાપરના સરપંચ મેરામણભાઈએ હાજરી આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને સાંગવારી ધામના પપુભાઈ બાવાજીએ સંભાળી હતી. સ્ટોરીબા ઘનશ્યામ બારોટ સાથે વિનોદભાઈ સાધુ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. રાપરની જનતા માટે બેકરી આઇટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી. અહીંથી આપને દાબેલી, ટુકડા પાઉ, બ્રેડ, ટોસ્ટ, ખારી, મેથી ખારી, મસાલા ખારી, ચીઝ ખારી, નાન ખટાઈ, ક્રીમ રોલ મળી રહેશે. આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે. વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે. અમારું સરનામું નોંધી લેશો, ભરત દાબેલી, કેર ઓફ ભરત બેકરી, બસ સ્ટેશનની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 7405034341, અન્ય મોબાઈલ નંબર 9825
47514. કચ્છમાં બરફીલા પવનોથી કેટલાક સ્થળોએ બરફના થર જામેલા જોવા મળ્યા હતા. કચ્છમાં શીતલહેરથી લોકો ઠૂઠવાયા છે. નલિયામાં ઠંડીનો લઘુત્તમ પારો ગગડી રહ્યો છે. 2.7 ડિગ્રી ઠંડીથી લોકો થરથરી રહ્યા છે. મુખ્ય મથક ભુજમાં સિંગલ ડિઝિટ 9 ડિગ્રીએ પહોંચ્યા છે. ગુલાબી લહેરથી બજારમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. કામકાજ પર અસર પહોંચી રહી છે. કેટલાક સ્થળોએ બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે. હજુ પણ ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીટા વિસ્તારમાં બરફના થર જામ્યા હતા. સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્રની બેઠક ધારી ખાતે યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. બંને સંવર્ગના અપેક્ષિત હોદ્દેદારો સહભાગી થયા હતા. બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી મહેશભાઈ મોરી દ્વારા શાબ્દિક પરિચય કરી ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે દંતોપંત ઠેગડી શતાબ્દી વર્ષ અન્વે તેમના જીવન કવનનો પરિચય કરાવ્યો હતો. અમરેલી વિભાગ કાર્યવાહ રાદડિયાએ રામ જન્મભૂમિ નિધિ સંકલન યોજનાની માહિતી આપી હતી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈ પટેલે સંગઠનાત્મક ગતિવિધિઓ અને સંગઠનની સફળ રજૂઆતો અંગે ઉપસ્થિત હોદ્દેદારોને માહિતગાર કર્યા હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્ય અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે દત્તક દીકરી યોજનાની માહિતી આપી. જરૂરિયાતમંદ બાળકોની આરોગ્ય, શિક્ષણ અને આર્થિક બાબતોની ચિંતા કરી સહયોગી બનવા અપીલ કરી હતી. રાજ્ય મહામંત્રી રતુભાઈ ગોળે સંગઠન દ્વારા રાજ્ય કક્ષાએ થયેલી વિવિધ રજૂઆતો જેવી કે 4200 ગ્રેડ પે, એચટાટ પ્રશ્નો, શિક્ષણ સેવા વર્ગ 2 પરીક્ષા, સીપીએડ, બીપીએડ, એટીડી શિક્ષકોના પ્રશ્નો અંગે રાજ્ય સંગઠન દ્વારા થયેલ કાર્યવાહીથી માહિતગાર કર્યા બાદ ગત બેઠકના ઠરાવોનું વાંચન કર્યું હતું, જેને ઉપસ્થિત સર્વે હોદ્દેદારોએ સર્વાનુમતે બહાલી આપી હતી. સૌરાષ્ટ્ર સંભાગની આ બેઠકમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ રાજ્ય ઉપાધ્યક્ષ ખેતસિંહભાઈ ગજરા, અધ્યક્ષ કિશોરસિંહ ચુડાસમા, જિલ્લા મંત્રી રમેશભાઈ ઘાગલ, કારોબારી અધ્યક્ષ રામસંગજી જાડેજા, કોષ અધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી, ભૂપેશભાઈ ગોસ્વામી અને માધ્યમિક સંવર્ગ વતી રાજ્ય ઉપાધ્યક્ષ મુરજીભાઈ મીઠાણી અને જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંજાએ કર્યું હતું તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. રામસંજી જાડેજા, કાર્યકારી અધ્યક્ષ, કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘ. આજ રોજ અમરેલીના ધારી મુકામે સૌરાષ્ટ્ર સંભાગને શૈક્ષિક મહાસંઘની બેઠક મળી હતી. જે બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ પ્રાથમિક કેન્દ્રના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે મહામંત્રી રતુભાઈ ગોળની ઉપસ્થિતિ રહી હતી. કચ્છમાંથી કિશોરસિંહ ચુડાસમા તેમજ રમેશભાઈ ગાંગલ, ભૂપેશભાઈ ગોસ્વામી અને વાલજીભાઈ તેમજ હાઈસ્કૂલના ખેસીભાઈ ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય અને વાલજીભાઈ તેમજ હાઈસ્કૂલના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના પ્રશ્નો ત્યાં ચર્ચાયા હતા, જેમાં ગુજરાત સહયોગના પ્રશ્નો જેવા કે એટાટ આચાર્યને આરઆરના પ્રશ્નો હોય કે 100% જિલ્લા ફેરબદલીના પ્રશ્નો હોય કે સીપીએડ, બીપીએડ કે એટીડીના પ્રશ્નો હોય અને સાથે 7મા પગારપટના વગેરે પ્રશ્નોની ત્યાં છણાવટ કરી હતી અને ટૂંક સમયમાં અમુક પ્રશ્નોનું ત્યાં નિરાકરણ કરવામાં આવશે તેવું સર્વાનુમતે જાહેર થયું હતું. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 KDM હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર
માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર, સોના ચાંદીના દાગીનાની 3000 ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક, માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકરા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ કેરા, તાલુકો ભુજ, શૈલેષભાઈ સોની. દર્શક મિત્રો, કચ્છિયટ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું દીપ્તિ દોશી. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. ગાગોદરમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. રાપરના ગાગોદર ખાતે ચામુંડા ગ્રુપ દ્વારા ગાયોના લાભાર્થે પીડી ભરવાડ તથા મિતેશ ડી ભરવાડ દ્વારા ગાગોદરમાં ભોલા હોટલની બાજુમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 8 ટીમોએ ભરવાડ સમાજના યુવાનોએ ભાગ લીધો હતો. આ ફાઇનલ મેચમાં ચામુંડા 11 વિજેતા થઈ હતી અને રનર્સ ટીમ સ્વામિનારાયણ 11 આવી હતી. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે જય ગોપાલ બક્ષીપંચ, કુમાર છાત્રાલયના પ્રમુખ મોતીભાઈ વજાભાઈ ભરવાડ, ગાગોદર ગામના સરપંચ દેવાભાઈ રાયમલભાઈ ભરવાડ તથા થોરિયારી ગામના સરપંચ ધારાભાઈ રાજાભાઈ ભરવાડ, ચાંદ્રોડીના પૂર્વ સરપંચ જખરાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન, અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી, મોબાઈલ નંબર 9898720577, અન્ય મોબાઈલ નંબર 9727120577, અન્ય મોબાઈલ નંબર 9924351818. અમદાવાદની સિમ્સ હોસ્પિટલને 5 લાખનો દંડ મહાનગરપાલિકાએ ફટકાર્યો છે. કચ્છના દર્દીઓની વ્યાપક ફરિયાદો વચ્ચે અમદાવાદના સોલામાં આવેલી સિમ્સ હોસ્પિટલને કોરોનાના દર્દી પાસેથી વધુ નાણાં પડાવવા બદલ અમદાવાદ મહાનગરપાલિકાએ 5 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ મિરરના અહેવાલ મુજબ અતુલ શાહ નામના કોરોનાના દર્દી 2 જુલાઈના રોજ સારવાર માટે દાખલ થયા હતા. 32 દિવસે 4 ઓગસ્ટના રોજ હોસ્પિટલે તેમને રજા આપી હાથમાં 17,76,000 રૂપિયાનું બિલ પકડાવતા તેમના પર જાણે આગ તૂટી પડ્યું હતું. તેમના ભાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓવરચાર્જ અંગે ફરિયાદ કરતા કોર્પોરેશને નિષ્ણાંતોની એક સમિતિ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે હોસ્પિટલે રૂટીન દવાઓ અને ટેસ્ટના નામે ફિક્સ રેટ કરતા વધુ નાણાં પડાવ્યા હતા. અને એ તો ઠીક, પણ બેઝિક તપાસના ટેસ્ટમાં પણ વધુ નાણાં પડાવ્યા હતા. ડોક્ટરની પ્રત્યેક વિઝિટ પેટે 5,500 થી 7,500 રૂપિયા સુધીની ફી વસૂલાતી હતી. હોસ્પિટલે એડ ઓન ચાર્જ પેટે પ્રતિદિન લેખે 5,200 રૂપિયાનો ચાર્જ લગાડ્યો હતો. જોકે એએમસીએ હોસ્પિટલનો ખુલાસો માંગ્યો હતો, પરંતુ હોસ્પિટલ સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળ રહી હતી, જેના પગલે એએમસીએ હોસ્પિટલને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારી 1 સપ્તાહમાં દંડની રકમ ભરી દેવા, અન્યથા રજિસ્ટ્રેશન રદ કરી દેવાની ચીમકી આપી હતી.
સુરેન્દ્રનગરમાં ઠંડીનું મોજું ફરી વળતા ઠંડુ ગાર બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ તેનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરી દીધું છે. જ્યારે સુરેન્દ્રનગર સહિત તાલુકા મથકો ઉપર પણ ઠંડીનું પ્રમાણ વધતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ગગડીને 10.5 નોંધાયો છે. ઠંડી વધવાની સાથે ઠંડા પવનના સુસવાટાથી ઠંડીનું જોર પણ વધ્યું છે. લોકો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પરિધાન કરીને રોજિંદા કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે અને રાત્રિના સમયે શહેર અને ગ્રામ્યના અનેક વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો તાપણાના સહારે ઠંડી ઉડાડતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી યથાવત રહેવાની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, માંડવી, કચ્છ. શું તમે તમારા ઘર, મકાન, બંગલો તેમજ મંદિરને સુશોભિત કરવા માંગો છો? તો આપ પધારો માંડવીમાં છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોનો ભરોસો અને વિશ્વાસ મેળવી ચૂકેલ શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ્સ મટીરિયલ. માંડવી શહેરનું સૌથી મોટું, વિશાળ, અવનવી રેન્જ ધરાવતા આ ભવ્ય શોરૂમ બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે આર્ટ ટાઇલ્સ, સોમાણી ટાઇલ્સ તેમજ ઝીલ ટોપ કંપનીઓની વેરાયટીઓ હાજર સ્ટોકમાં મળી શકશે. વાજબી ભાવે અમારે અહીંથી વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સીપી ફિટિંગ, સેનેટરી વેર, એસ્ટ્રલ પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ, સોલાર વોટર હીટર મળી શકશે. માંડવીના આ એકમાત્ર હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતીને ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવી ચૂકેલા શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સની આપ એકવાર અવશ્ય મુલાકાત લો. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો. અમારું એડ્રેસ નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે, વિનાયક એસઆર પેટ્રોલ પંપની બાજુમાં, માંડવી, કચ્છ. પ્રોપરાઇટર ગોવિંદ રાબડિયા. મોબાઈલ નંબર 9408824954. લાલજીભાઈ પટેલ. મોબાઈલ નંબર 7567530157. સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સુરેન્દ્રનગર જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે લોન ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, સ્કેટિંગ કોર્ટ, વોલીબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, હેન્ડબોલ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન રેન્જ આઈજી દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સુરેન્દ્રનગરમાં રેન્જ આઈજી દ્વારા 7 રમતના ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજમાં સામૂહિક શાદીનું આયોજન તારીખ 7/3/2021 કરવામાં આવેલ છે. ફોર્મ વિતરણ ચાલુ છે. સમૂહ શાદીમાં નામ નોંધાવવા માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની રહેશે. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે 9મી સમૂહ શાદી યોજાશે, જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે. આ સમૂહ શાદી દાતાઓના સહયોગથી યોજાય છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, મદ્રેસા ફૈજે ગોસે આઝમ, સંજોગનગર, મોટાપીર રોડ, ભુજ, કચ્છ. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ 9683314, સુરેશભાઈ અમૃતલાલ જણસારી 9854888326. સમૂહ શાદી કચ્છ મુફતી સાહેબની દુઆથી તારીખ 7/3/2021 યોજાશે. બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. કાંકરેજ તાલુકાની 36 મંડળીઓના ચેરમેન મતદારો માટે 2 જૂથમાં વહેંચાયા હતા. ઉમેદવાર તરીકે પટેલ ઈશ્વરભાઈ કાંકરેજ, ભાજપ પ્રમુખ. હરીફ ઉમેદવાર તરીકે વાગડા રમેશભાઈ, જેઓ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ભાજપ તરીકે સેવા આપી હતી. સહકારી સંઘના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા અને થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલે ઈશ્વર પટેલની પેનલમાં ટેકો આપીને વિજયી બનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈએ રમેશ વાગડાને ટેકો આપીને મદદરૂપ થઈ વિજયી બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે હવે આવતીકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે કોણ મેદાન મારીને સહકારમાં તાજ મેળવશે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સહકારી ખરીદ વેચાણ સંઘ લઈને ચૂંટણીના મતદાન ચાલે છે,
લગભગ 50% જેવોથી વધારે મતદાન થઈ ગયું છે અને મને કોકરેજ તાલુકાના તમામ મતદાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે 20થી વધારે મતો મને મળશે અને હું 2-4 મતોથી જીતીશ એવી મને મતદાર ઉપર ખૂબ ખૂબ અપેક્ષા છે અને વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત થશે। થરાદમાં 12 મૃતકોના વાલીઓને 1-1 લાખનો ચેક અર્પણ કરાયો હતો। થરાદની ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના 5-70 વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યો છે। ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર મૃતકોના વાલી વારસાને ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા 1-1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। જો કે અકસ્માતમાં ભોગ બનનાર કુલ 12 મૃતકોના વાલી વારસાને થરાદની માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરની ઉપસ્થિતિમાં 1-1 લાખનો ચેક અર્પણ કરી આર્થિક મદદરૂપ થયા હતા। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। જવાહર નવોદય વિદ્યાલય ડુમરા માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય ડુમરા સુવિધાઓ સ્વચ્છ અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે વિશાળ સંકુલ રહેવાની તમામ સગવડ તેમજ શિક્ષણની આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષક તેમજ દર વર્ષે CBSEના શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જે વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ધોરણ 6 તેમજ ધોરણ 9માં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે એવા તમામ બાળકોના વાલીગણ માટે એક ખુશ ખબર। નવોદયમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાઈ છે તો હવે કચ્છના તમામ બાળકો જે ધોરણ 5માં અભ્યાસ કરે છે તે તારીખ 29/12/2020 સુધી તેમજ ધોરણ 8માં ભણતા બાળકો તારીખ 31/12/2020 સુધી પોતાનું પ્રવેશપત્ર ભરી શકે છે। પરીક્ષા માટેના તેમજ ફોર્મ ભરવા માટે navodaya.government.in પર લોગિન કરો તેમજ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરો। સુઈગામ પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સ સામે તટસ્થ કાર્યવાહી કરવા પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં આજકાલ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવાના કિસ્સાઓ બની રહ્યા છે, પરંતુ સ્થાનિક ગામોના સરપંચો તેમજ તલાટીકમ મંત્રી અને તાલુકામાં બિરાજમાન સરકારી અધિકારીઓ આ વાતથી અજાણ હોય તે મૌન થઈને બેઠા છે। અગાઉ આશરે 2 માસ પહેલા સુઈગામ તાલુકાના સોનેત ગામે આવેલ ગોપેશ્વર મંદિરની નજીક આવેલ સીમતલ જમીનમાંથી કેટલાક ભૂમાફિયાઓ દ્વારા પંચાયતની પરવાનગી વગર અને સ્થાનિક સરપંચ તેમજ તલાટીની જાણ બહાર ગેરકાયદેસર ખોદકામ કરી અને માટીનું ખનન કરવામાં આવી રહ્યું હતું। તેની જાણ જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી તેમજ સુઈગામ પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી, પરંતુ સમયસર તાલુકાના અધિકારી સ્થળ ઉપર ના આવતા આ ભૂમાફિયાઓ પોતાના JCB અને ડમ્ફર લઈ તાલુકાના અધિકારીઓ આવે તે પહેલા પલાયન થઈ ગયા હતા। આમ આવા માટીનું ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓને કોઈનો પણ ડર રાખ્યા વગર ખોદકામ કરતા હોય છે, છતાં પણ અધિકારીઓ આવા ભૂમાફિયાઓ ઉપર કોઈ પણ કાર્યવાહી કરતા નથી તે એક મોટો સવાલ છે। ગત તારીખ 24/12/2020 રોજ આવા જ ભૂમાફિયાઓ દ્વારા સુઈ ગામના સોનેથની નજીક આવેલ ગામતળની જમીન અને સરકારી સ્કૂલ બનાવવા માટેની દરખાસ્ત માટેની મૂકેલી જમીનમાં
પંચાયતની પરવાનગી વગર, લેસ માત્ર ડર્યા વગર ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને માટીનું ખનન કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક પત્રકાર અમૃતજી ઠાકોરને આ બાતમીની જાણ થતાં તેઓએ આ ઘટના સ્થળે પહોંચી અને ખોદકામ કરતા જેસીબી તેમજ ટ્રેક્ટરના ફોટા તેમજ વિડીયો પોતાના મોબાઈલમાં કવરેજ કરી અને સ્થાનિક સરપંચ તેમજ તલાટીને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારબાદ ત્યાંથી તેઓ તેમના ભાઈ ઠાકોર ભૂરાભાઈ વજરંગભાઈના ઘેર કામ અર્થે ગયેલા ત્યારે આ ભૂમાફિયાઓનો પક્ષ લઈ અને ગામની જમીન ઉપર પેશકદમી બળજબરી દબાણ કરી એરંડાનું વાવેતર કરેલ માથાભારે શખ્સ ઠાકોર લાખાભાઈ લાલાભાઈ પત્રકાર જ્યાં બેઠા હતા ત્યાં આવેલા અને ભૂરાભાઈના ઘેર બેસેલ અમૃતજી પત્રકારને આવેશમાં આવીને કહ્યું હતું કે તું કેમ મારા ખેતરમાં આવી અને વિડીયો ઉતારે છે, શું ખેતર તારું પોતાનું છે? અને સાથે સાથે ખરાબ ખરાબ ગાળો પણ બોલી અને પત્રકારના કાનના ભાગે ચાર તમાચા ચોડી અને જાનથી મારી નાખવા જીવલેણ હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઠાકોર ભૂરાભાઈની હાજરી હોવાથી પત્રકારનો આબાદ બચાવ થયો હતો. આમ આ બાબતની જાણ પત્રકારે સુઈગામ પોલીસ સ્ટેશનના PSI પરમાર સાહેબને કરતા તેમનો કોલ લાગ્યો ન હતો. ત્યારબાદ પોલીસ કચેરીના લેન્ડલાઇન નંબર ઉપર કોલ કર્યો હતો, પરંતુ તે પણ કોલ લાગ્યો ન હતો. ત્યારે સ્થાનિક તલાટી દ્વારા સુઈગામ મામલતદાર કચેરીને જાણ કરાતા સુઈગામથી રેવન્યુ તલાટી તેમજ સ્થાનિક સરપંચ અને તલાટી આવે તે પહેલા ભૂમાફિયાઓ પોતાના વાહનો લઈ અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ રેવન્યુ તલાટીએ ઘટના સ્થળની મુલાકાત લઈ અને પંચનામું કર્યું હતું. આમ આ ઘટના સ્થળે કવરેજ કરવા ગયેલ પત્રકાર ઉપર માથાભારે શખ્સે કરેલ જીવલેણ હુમલા બાબતની ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશને પત્રકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ વાતને આજે ચાર દિવસ થવા જાય છે છતાં હજી સુધી આ પત્રકારની ફરિયાદ બાબતે સુઈગામ પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી નથી કે હજી સુધી આ માથાભારે ઈસમની ધરપકડ પણ કરવામાં આવી નથી. તેથી આ પત્રકાર એકતા સંગઠન દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર આપી પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ FIR નોંધી તાકીદે ધરપકડ કરી એક પત્રકારની સુરક્ષા કરવા માંગ કરવામાં આવી હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. હું સોનેત ગામનો વતની છું. અમા ઉપર 24 તારીખના રોજ ભૂમાફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અમો આ બાબતે સુઈગામ પોલીસ સ્ટેશને આવેલા અને PSOને FIR દાખલ કરવા માટે વિનંતી કરી, પરંતુ PSOએ અમને કહેલું કે તમે લેખિત આપો, સાહેબ શ્રી હાજર નથી, એટલે અમે આવીશું અને તપાસ કરીશું. પરંતુ આ વાતને 4-5 દિવસ થવા છતાં પણ અત્યાર સુધીમાં અમારી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી અને અમે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરેલી છે અને આ બાબતે સુઈગામ પોલીસ સ્ટેશન પર તરફથી અમને સારું પ્રત્યુત્તર ના મળતા અમે SP સાહેબને કોલ કરેલો છતાં પણ અમારો SP સાહેબે કોલ ઉઠાવેલો નથી. અમે DYSP સર થરાદને કોલ કરેલો છતાં પણ તેમણે મારો કોલ રિસીવ કરેલો નથી. અમારા જેવા પત્રકાર ઉપર હુમલાઓ થતા હોય અને જો પોલીસ તંત્ર અમને મદદ કરતું ના હોય તો આમ જનતાની શું હાલત હશે તેની અત્યારની આ ઘટના ઉપરથી દેખાઈ આવે છે. બધાની હાજરીની અંદર અહીંયા જોઈ શકાય છે કે PSO હાજર નથી અને ઉપરના અધિકારીઓ પણ કોઈ કોલ રિસીવ કરતા નથી. આ છે સમૃદ્ધિનું પેકેજ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંદિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરા સોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે? આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષી કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600. રિતેશભાઈ 9825433232. ઓફિસ નંબર 2516532516600. ઉત્તર ગુજરાતમાં તાપમાન 8 ડિગ્રી કરતા નીચે નોંધાયું. 72 કલાક હાડ થીજવતી ઠંડી પડશે. કોરોના કાળ વચ્ચે હાલ ગુજરાતમાં ઠંડીને લઈને ચમકારો જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભયંકર ઠંડી જોવા મળતા તાપમાન 8 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે, જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 4 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડે તેવી સંભાવના છે. ઉત્તર પ્રદેશના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતનું તાપમાન 8 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે અનેક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન નીચે નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 4 ડિગ્રી નોંધાયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં આગામી 48 કલાક રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. ઉપરાંત ભારતમાં પડેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આમ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર. હિંમતનગરમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી સાથે જ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદ ગ્રહણનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો. પ્રથમ કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર. આજે 28 ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ, 136મો સ્થાપના દિવસ છે. ભારતની આઝાદીની લડાઈથી લઈ અને આજ સુધી સામાન્ય લોકો માટે, સામાન્ય લોકોની તકલીફો માટે, તેમજ દેશનું બંધારણની જાળવણી કરવા માટે, લોકશાહીના મૂલ્યોની રક્ષણ કરવા માટે જે પાર્ટીએ બલિદાનો આપ્યા છે, એ પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી. એ કોંગ્રેસ પાર્ટીનો આજે 136મા સ્થાપના દિવસ નિમિત્તે, અને જ્યારે દિલ્હીમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે, ખેડૂતો 30-32 દિવસથી ત્યાં આંદોલન કરી રહ્યા છે, 30 ખેડૂતો જેટલા ખેડૂતોનું ત્યાં મોત થયેલું છે, શહીદી વહોરી છે, છતાં આ કાળમુખી સરકાર એ ખેડૂતોની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. લોકશાહીનું અત્યારે સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે. આ સરકારને ક્યાંક ને ક્યાંક એનું રાવણ જેવો અહંકાર દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રતિબદ્ધ છે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ ખેડૂતો અને આ દેશની જે ત્રાહી ત્રાહી થયેલી પ્રજા નરેન્દ્ર મોદીને પાઠ ભણાવશે, એમાં કોઈ બી મત નથી. આજના સ્થાપના દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેનું સુકાન મને કોંગ્રેસના મોવડી મંડળે જે આપ્યું છે, એ બદલ મોવડી મંડળનો પણ આભાર માનું છું, અને મારા સાથી મિત્રો, પૂર્વ આગેવાનો, પૂર્વ પ્રમુખો અને કર્મઠ કાર્યકરોએ જે આજે ઉમળકાભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો, એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. અબડાસા તાલુકાના સુજાપર ગામની સીમમાં ગાય ટોટા ખાઈ જતા મોતને ભેટી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ સુજાપર ગામની સીમમાં ટોટા ખાઈ જતા ગાયનું મોત થયું હતું. મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાને બનાવની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પશુ ચિકિત્સકને બોલાવવામાં આવ્યા હતા. લોકોના કહેવા મુજબ અહીં પશુઓના મૃત્યુ માટે ટોટા ઉપયોગમાં લેવાય છે, જે સદંતર બંધ થવું જોઈએ. અબડાસા તાલુકાના સુજાપર ગામની સીમમાં જાનવર મારવા વપરાતા ટોટા ગાય ખાઈ જતા ગાયનું મોત નિપજ્યું હતું. આ બનાવથી ગૌ પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. ગ્રામજનોની એવી માંગ છે કે આ ટોટા રાખેલ માણસોની ધરપકડ થાય અને તેમને સજા થાય, નહીં તો હજી કેટલાય અબોલા જીવોના પ્રાણ જશે, કારણ કે અનેક ગાયો ભેંસો સીમમાં ચરવા જાય છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. પાવરપટ્ટીની રોગાન કલાને રાજ્યકક્ષાના 2 એવોર્ડ અર્પણ કરાયા હતા. વિશ્વમાં અજોડ ગણાતી પાવરપટ્ટીના મુખ્ય મથક સમા નિરોણા ગામે એકમાત્ર ખત્રી પરિવારના સદીઓથી સચવાયેલી અને અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચેલી રંગીન રોગાન કલાને અંજાર ખાતે યોજાયેલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે શ્રમ અને રોજગારી મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને નિરોણા રોગાન કલાને 2 સ્ટેટ એવોર્ડ અર્પણ કરાયા હતા. વિશ્વ સ્તરે પ્રખ્યાત અહીંની રોગાન કલાના કારીગર અશરફ દાઉદ ખત્રી અને મોહમ્મદ રિઝવાન સિદ્દીક ખત્રીને સ્ટેટ એવોર્ડ તામ્રપત્ર, શાલ અને ચેકથી નવાજવામાં આવ્યા હતા. અંજાર ખાતે યોજાયેલ સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દિલીપકુમાર ઠાકોર,
જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય મુસ્તાક સુમરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નિરોણા. મારું નામ છે ખત્રી સુમારભાઈ. હું રોગાનાટનું આર્ટિસ્ટ છું અને મારો નાનો ભાઈ છે અશરફ દાઉદ. એને રાજ્ય પુરસ્કારનો એવોર્ડ મળ્યો છે 2016 માટે અને સેકન્ડ પ્રાઇઝમાં સિલેક્ટ થયેલો છે મારું નાનો ભાઈ. તો અમારા માટે ઘણી બધી લાગણીની આ સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે આગળ જતાં આ વિશ્વ ફલકે રોગાનાટ છલકશે. મારું નામ મોહમ્મદ રિઝવાન સિદ્દીક ખત્રી, ગામ નિરોણા, રોગાનાટનો કારીગર છું. મને હમણાં 2016 રાજ્યકક્ષાનો એવોર્ડ મળેલ છે, જે માટે મેં 4 વર્ષ પહેલાં સેમ્પલ મોકલ્યું હતું. 2016 રાજ્યકક્ષાએ એને પસંદ કરી અને યુવા સર્વશ્રેષ્ઠ યુવાનો એવોર્ડ મળેલો છે. એમાં 1,00,000 રૂપિયાનો ચેક, તામ્રપત્ર અને શાલ ઓઢાડી અને અંજારમાં મારું સન્માન કરવામાં આવ્યું. સરકારનો સારો એવો પ્રયાસ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું કે જેઓ કારીગરો માટે આવી યોજનાઓ બનાવી રહ્યા છે, એવોર્ડની છે કે એક્ઝિબિશન છે, અને હમણાં મને વર્કશોપનું પણ મળ્યું છે ગુજરાત હસ્તકલા વિકાસ નિગમ દ્વારા. નિરોણામાં 10 બહેનોને રોગાનાટ શીખડાવવાનું મને પ્રોજેક્ટ મળ્યો છે. પાલારા જેલના કેદીઓને ગરમ ઉકાળા સાથે હોમિયોપેથિક ગોળીઓ તથા માસ્કનું વિતરણ કરાયું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, કચ્છ જિલ્લા પંચાયત, જિલ્લા આયુર્વેદિક શાખા ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પાલારા ખાસ જેલના કેદી ભાઈ બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમ ઉકાળો પીવડાવવામાં આવેલ હતો. રોગ પ્રતિકારક શક્તિઓ વધારવા હોમિયોપેથિક ગોળીઓ આપવામાં આવેલ હતી, તેમજ કોરોના સામે પ્રોટેક્શન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીએન પટેલ સાહેબ, જિલ્લા આયુર્વેદિક અધિકારી કમલેશભાઈ જોશી અને પાલારા ખાસ જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહજી રાવ, જેલર વીઆર રાઓલ, સુબેદાર કિશોરભાઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ પાલારા ખાસ જેલ મધ્યે યોજાયો હતો. હોમિયોપેથિક ડોક્ટર પ્રતીક્ષાબેન પવાર, પેરાલીગલ વોલેન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફિક બાવા તેમજ ઈલાબેન વૈષ્ણવ અને આરતીબેન જોશીએ સેવાઓ આપી હતી. ઇડર દિવેલા સંઘ ખાતે જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘના ડિરેક્ટર્સની મીટિંગ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મોહનપુરા ખાતે આવેલ દિવેલા સંઘ પરિસરમાં 28 ડિસેમ્બર સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘની ડિરેક્ટર્સની મીટિંગ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘના ચેરમેન અશોકભાઈ આર પટેલ તેમજ ઇડર તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘના ચેરમેન સતીશભાઈ એચ પટેલની આગેવાનીમાં મીટિંગ યોજાઈ હતી. પ્રવર્તમાન સમયમાં દેશના દિગ્દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ધરતીપુત્રોના હિતમાં કૃષિ ક્ષેત્રે 3 કૃષિ બિલો પસાર કરવામાં આવ્યા છે, ત્યારે વિરોધીઓ અને વિરોધ પક્ષો દ્વારા ભ્રમ અને ચાલાકીઓ કરી ધરતીપુત્રોને ગેરમાર્ગે દોરી બિલનો વિરોધ કરાઈ રહ્યો છે, જેના અનુસંધાને મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા અને તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડિરેક્ટરો સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા. જીકે જનરલમાં જન્મતા વેત જ ખામી ધરાવતા 6 વર્ષ સુધીના બાળકોનું સાંભળવાનું ઓપરેશન કરવા લીલી ઝંડી અપાઈ છે. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં જન્મથી જ સાંભળવાની ખામી ધરાવતા 0 થી 6 વર્ષ સુધીના બાળકોની વિનામૂલ્યે સાંભળવાનું ઓપરેશન કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દેતા હવેથી આવી ખામી ધરાવતા બાળકોને ગાંધીનગર કે અમદાવાદ સુધી જવું નહીં પડે. જીકે જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડ અને કાન નાક ગળા વિભાગના વડા ડોક્ટર નરેન્દ્ર હિરાણીના જણાવ્યા અનુસાર કચ્છમાં આવી સાંભળવાની ખામી ધરાવતા ઘણા બાળકો છે, પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિ અથવા અમદાવાદ ગાંધીનગરના ધક્કાથી બચવા બાળકો ઓપરેશનથી વંચિત રહી જતા હોય છે. વળી મોટા શહેરોની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનોનો ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા થતો હોય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા જિલ્લાનું વહીવટી તંત્ર સક્રિય થઈને આ પ્રકારનું ઓપરેશન કચ્છમાં ઘર આંગણે જ થાય એ માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ ભુજ તથા ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડ ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ પ્રયાસો હાથ ધર્યા હતા, જેને રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપી ઓપરેશનને લીલી ઝંડી આપી હતી. આ પ્રયાસમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ENT સર્જન ડોક્ટર નીરજ સુરી પણ જોડાયા હતા. હાલમાં જે બાળકોએ ગાંધીનગર ખાતે સાંભળવાની શક્તિ અંગે જે રિપોર્ટ કરાવ્યા છે તેઓને પણ આ ઓપરેશનમાં પ્રથમ તબક્કે સાંકળી લેવામાં આવશે.
એક વખત ઓપરેશન શરૂ થયા પછી નિયત તબક્કે શસ્ત્રક્રિયા કરવામાં આવશે. રાજ્ય સરકાર અને જીકે જનરલ હોસ્પિટલમાં ઓડિયોલોજીસ્ટ હર્ષદ વાઘેલાએ કહ્યું કે ઓપરેશન વિધિવત શરૂ કરવા 10 બાળકો પણ તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંભળવાનું ઓપરેશન કચ્છમાં ક્યાંય હાથ ધરાતું નથી. હવેથી સૌ પ્રથમ વખત જીકેમાં હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી આવા 12 દર્દીઓને ગાંધીનગર રેફર કરવામાં આવતા હતા. વર્ષામેડી ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. કચ્છમાં વધુ એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. અંજાર તાલુકાના વર્ષામેડી ગામે તળાવની બાજુમાં બનાવ બનવા પામ્યો હતો. PGVCLના ખુલ્લા વાયરના કારણે છેલ્લા 6 માસમાં 6 મોરના મોત થયા છે. વીજ કંપનીઓ સામે લોકોમાં રોષ ફેલાયો છે. કચ્છના રાજકીય પદાધિકારીઓની ચૂપકીદી સામે અનેક સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં આવી રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર કેવા હોવા જોઈએ તે અંગે પૂર્વ નગરસેવક નરેશભાઈ વચરાજાણીએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ભુજ નગરપાલિકાને મારી વિનંતી છે કે હવે જે નવી બોડી આવે તે ભુજની સિટી બસ સેવા છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે, જેના ઘણા કારણો છે. જૂના કોન્ટ્રાક્ટરે પૈસા નથી ભર્યા, પ્લસમાં છકડાવાળા બેફામ જાય છે જેથી સિટી બસમાં બેસી બેસતા નથી. તો આ બસ સેવા સરકારે અને નગરપાલિકાએ ભેગા થઈ અને તાત્કાલિક અસરથી સિટી બસ શરૂ કરાવવી જોઈએ, કારણ કે આમાં પ્રજાને બહુ તકલીફ થાય છે. અત્યારે બેફામ ભાડા દેવા પડે છે રિક્ષાવાળા અને છકડાવાળાને. તો સિટી બસોનું કામ લેવા અમુક પાર્ટીઓ તૈયાર પણ છે, પણ મ્યુનિસિપાલિટી ગમે એ સંજોગોમાં એને આપવા તૈયાર નથી. તો કદાચ મ્યુનિસિપાલિટીને સિટી બસમાં આવક ન થાય તો કાંઈ નહીં, પણ પ્રજાનું તો કામ થશે, પ્રજાના 2 પૈસા બચશે આવક જાવક માટે સિટી બસ ચાલુ હશે. તો આગામી દિવસોમાં જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તે બાબતે મારી દરેક રાજકીય પક્ષો પાસે એવી રજૂઆત છે કે જે લોકો સક્રિય હતા, ચૂંટાયેલ પ્રતિનિધિ આગલી ટર્મમાં હતા એમાં રિપીટ કરવા માટે જે લોકો સક્રિય હતા તેવા લોકોને ટિકિટ આપે તો પ્રજાના કાર્યો આસાનીથી થઈ શકશે. જેવા કે રોડ છે, ગટર છે, પાણી છે, એની મેઇન વ્યવસ્થા એ છે, અને મેઇન સાફ સફાઈ ઉપર પણ પૂરતું ધ્યાન આપે તેવા ઉમેદવારોને ટિકિટ આપે તેવી મારી દરેક રાજકીય પક્ષોને વિનંતી છે. પ્રજા પાસે 20% કાઉન્સિલરો જ ગયેલા છે, બાકી તો બધા ખાલી હોદ્દાનો જ ઉપયોગ કર્યો છે, બાકી કોઈ કામગીરી કરેલ નથી. ઉમેદવાર ચૂંટાય જે ઉમેદવાર ચૂંટાય તે ઈમાનદાર હોવા જોઈએ અને પ્રજાલક્ષી કાર્યો ઉપર પૂરેપૂરું ધ્યાન આપે એવી મારી દરેક રાજકીય પક્ષો પાસે રજૂઆત છે. પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન અંગે શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત. સરકારે પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો છે. રાજ્યમાં કોરોના કહેર વચ્ચે પ્રાથમિક સ્કૂલો હજુ પણ ફિઝિકલ રીતે શરૂ નથી થઈ, તેવામાં માસ પ્રમોશન માટેના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. જો કે રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મહામારીના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો તેમનો કોઈ વિચાર નથી. રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે આગામી શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા પહેલાં પરીક્ષાઓ લેવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 1-8 અને 9 તેમજ 11 ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને સ્કૂલોને જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો છે તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે. જો આખો સિલેબસ કોરોના મહામારીના કારણે ઓનલાઈન ભણાવી ન શકાયો હોય તો વિદ્યાર્થીઓની પરીક્ષા જેટલો સિલેબસ ભણાવવામાં આવ્યો છે તેના આધારે પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષા લેવા માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યા છે. જે પૈકીના સૌથી વધુ સુટેબલ રહેશે તે ઓપ્શન પર આગળ વધવાનો વિચાર કરવામાં આવશે. એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ન પેપર આપવામાં આવે અને શિક્ષકો દ્વારા તેને તપાસવામાં આવે. બીજો એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીઓને ખૂબ જ સીમિત માત્રામાં બેચ વાઇઝ સ્કૂલમાં બોલાવવામાં આવે અને ત્યાં તેમની પરીક્ષા લઈ લેવામાં આવે. જ્યારે ત્રીજો ઓપ્શન એવો છે કે ઓનલાઈન પરીક્ષાઓ છે, જે સૌથી ઓછી શક્યતા ધરાવતો ઓપ્શન છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ મર્યાદિત સ્માર્ટફોન અને કોમ્પ્યુટરની સુવિધાઓ હોય છે, જેના દ્વારા તેઓ ઓનલાઈન એક્ઝામ આપી શકે. પરીક્ષાઓ કયા પ્રકારે લેવી તે અંગે ઉચ્ચસ્તરીય બેઠક મળશે, જેમાં દરેક પક્ષ પોતાની વાત રાખશે, જેના આધારે જે સૌથી વધુ સ્વીકાર્ય વિકલ્પ હશે તેને અપનાવવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલીઓ વતી અખિલ ગુજરાત વાલી મંડળે માંગણી કરી હતી કે કોરોના કાળમાં સ્કૂલો ફિઝિકલ રીતે બંધ જ રહી છે, તેવામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. તેમણે દલીલ કરી હતી કે ઓનલાઈન ભણતર ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ જ સીમિત હતું, તેવામાં પરીક્ષા લેવી યોગ્ય નહીં રહે. જ્યારે સરકારનું માનવું છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ ઓપ્શન પર વિચાર કરી લેવો જોઈએ. બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાજ્ય સરકાર પર સ્કૂલો ફરીથી શરૂ કરવા માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણા વાલીઓએ સ્કૂલો ફિઝિકલ ખુલ્લી ન હોવાથી ફી ભરવાની ના પાડી દીધી છે. સ્કૂલ ટ્રસ્ટીઓએ કહ્યું છે કે જો સ્કૂલો શરૂ થશે તો તમામ વાલીઓને ફી ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
કોરોનાના કારણે સ્કૂલોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. પૂર્વ બાતમીના આધારે કારમાંથી દારૂની બોટલ નંગ 1070, કિંમત રૂપિયા 1,25,600, મોબાઈલ નંગ 3 કબજે કરાયા છે. અનિલ ભગીરથ બિસ્નોઈ, શિવરતન ઓમ પ્રકાશ અગ્રવાલની અટક કરાઈ છે. આ બનાવમાં દિયોદર પોલીસ મથકે પ્રોહિબિઝનની કલમો તળે ગુનો દાખલ કરાયો છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. થરાદ ધાનેરા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર અને સ્વિફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે સ્વિફ્ટ ગાડીને નુકસાની પહોંચી હતી. અકસ્માતમાં મોટી જાનહાનિ થતા ટળી હતી. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. અંજારના ખેડોઈ પાટિયા નજીક 63,000 શરાબ સાથે 2 ઈસમો ઝડપાયા. અંજાર 31ની ઉજવણીનો પ્યાસીઓ આતુરતાપૂર્વક ઇંતજાર કરી રહ્યા છે, ત્યારે બુટલેગરો પણ માલ પહોંચાડવા અધીરા બન્યા હોય તેમ દારૂની હેરાફેરી કરતા પકડાઈ રહ્યા છે. જેમાં અંજારના ખેડોઈ ગામના પાટિયા નજીકથી 2 બુટલેગરો કારમાં 63,000 શરાબ સાથે ઝડપાયા હતા, જ્યારે નખત્રાણાના વડવા કાયામાંથી 6 બોટલ ઝડપાઈ હતી. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગત રાત્રિના 11:30 અરસામાં ખેડોઈ ગામના પાટિયા નજીકથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. GJ25A1969 નંબરની સ્વિફ્ટ કારમાંથી પોલીસે રૂપિયા 63,000 168 બોટલ કબજે કરી હતી. દરોડા દરમિયાન ખેડોઈના આરોપી મયુરસિંહ નવલસિંહ જાડેજા અને હરેશ કિમજી ખલિયાને ઝડપી પડાયા હતા, જ્યારે ધર્મરાજસિંહ જાડેજા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે આરોપીઓના કબજામાંથી 17,000 2 મોબાઈલ ફોન, 1.5 લાખની કાર મળીને કુલ 2,30,000 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી ત્રણે વિરુદ્ધ ગુનો નોંધતા PIMM જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. વર્ષા મેળીની શિક્ષિકાની પુત્રીને નવ મેરેજ બ્યુરોના સંચાલકોએ 2.5 લાખના નાણાંની છેતરપિંડી આચરી હતી. અંજારના વર્ષા મેળી નજીક એરપોર્ટ રોડ પર નેશનલ પાર્કમાં રહેતી એક શિક્ષિકાની લગ્નોત્સુક દીકરી જોડે વિવિધ નવ મેરેજ બ્યુરોના સંચાલકોએ અલગ અલગ સમયે ફી પેટે 2,44,000 પડાવી છેતરપિંડી આચરી છે. 2016 શરૂ થયેલા આ સિલસિલામાં ઈચ્છિત આવક ઉંમર શહેરમાં રહેતા છોકરાની શોધમાં લગ્નોત્સુક યુવતી સતત અલગ અલગ મેટ્રોમોનિયલ સર્વિસને ફી પેટે ઓનલાઈન નાણાં જમા કરાવતી રહી હતી. મેરેજ બ્યુરોવાળાએ આવી છોકરીઓને પ્રોફાઇલ વિગતો આપવાની ખાતરી આપી હતી, પરંતુ 1-2 બ્યુરોને બાદ કરતા એકેય મેરેજ બ્યુરોએ તેને આજ દિન સુધી છોકરાની પ્રોફાઇલ સુધા મોકલી નથી. છેતરપિંડીની શરૂઆત 24 એપ્રિલ 2016 રોજ મધ્યપ્રદેશ છત્તીસગઢની સાથી મેટ્રોમોનિયલ સર્વિસથી શરૂ થઈ હતી. લગ્નોત્સુક યુવતી એવી પ્રોફાઇલવાળા યુવકની શોધમાં હતી જેની ઉંમર અંદાજે 34 વર્ષ હોય, તે પંજાબી અને શુદ્ધ શાકાહારી હોય, ગુજરાતના કોઈપણ શહેરનો અથવા ચંદીગઢ, મોહલી, પંચકુલા, બેંગ્લોર કે પુણે જેવા શહેરનો રહીશ હોય અને તેની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયા હોય. ઇચ્છિત યુવકોની પ્રોફાઇલ મોકલવાના બહાને મેરેજ બ્યુરોની મોનિકા નામની સંચાલિકાએ યુવતીને ફી પેટે 10,000 રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું, જે તેણે જમા કરાવ્યા હતા, પરંતુ આ મેરેજ બ્યુરોમાંથી તેને આજ દિન સુધી એક પણ વાર ઇચ્છિત યુવકની પ્રોફાઇલ નથી આવી. આ જ રીતે 26/6/2017 ચંદીગઢના વેડિંગ ક્રિએટર નામના મેરેજ બ્યુરોની ઈશા નામની યુવતીએ 24,150 રૂપિયા મેળવ્યા હતા. 8 એપ્રિલ 2019 MP જબલપુરના પાવન બંધન નામના મેરેજ બ્યુરોની જહાનવી નામની યુવતીએ 4,000, 3 માર્ચ 2020 રોજ અમદાવાદના સૌરભ નામના યુવકે 11,000, 2 મે 2020 રોજ દિલ્હીની સાયકોરિયન મેટ્રોમેનિયલ્સ સપનાએ 17,000, 3 મે 2020 રોજ દિલ્હીના એલિટ મેરેજ બ્યુરોના ચંદર નામના શખ્સે 51,000, 20 મે 2020 રોજ ચંદીગઢની વરવધુ મેટ્રોમોનિયલના અજયકુમાર જયસ્લાવે 21,000, 5 જૂન 2020 રોજ હેપી મેટ્રોમોનિયલની રીતુ ચડ્ડાએ 11,000 રૂપિયા ફી પેટે મેળવ્યા હતા, પરંતુ એકેય મેરેજ બ્યુરોને તેને આજ દિવસ સુધી ઇચ્છિત છોકરાની એક પણ પ્રોફાઇલ મોકલી નથી. છેલ્લે દિલ્હીની ફિડિલિટી મેટ્રોમોનિયલ સર્વિસ નામની પેઢીના વરુણ નામના શખ્સે ફી પેટે 42,500 રૂપિયા મેળવી અમુક છોકરાઓની પ્રોફાઇલ મોકલી હતી, જેમાંથી એક યુવકની માતા જોડે પ્રારંભિક સ્તરે વાતચીત થઈ હતી, પરંતુ પછી વાતચીત બંધ થઈ ગઈ હતી અને મેરેજ બ્યુરોએ પણ સરનામું આપવા કે મીટિંગ
કરી આપવાના બદલે તેના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. ઈચ્છિત યુવક મેળવવાની મનસામાં મેરેજ બ્યુરોની માયાજાળમાં ફસાયેલી યુવતી સતત 4 વર્ષ સુધી ફી પેટે નાણાં જમા કરાવતી રહેતી હતી. હવે તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. બનાવ અંગે યુવતીની માતાએ અંજાર પોલીસ મથકે અલગ અલગ મેરેજ બ્યુરોની 5 સંચાલક યુવતીઓ સહિત 9 સામે આઈટી એક્ટ અને આઈપીસી 406-420 હેઠળ ફરિયાદ નોંધાવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.